રાધેશ્યામ બાળકો, ચાલો આજે આપણે કલરવની સ્વાધ્યાય પોથીમાં અભ્યાસ કરીશું. ઓકે, કલરવની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 44. પ્રશ્ન 13, ટપકા જોડો અને લખો. તો આપણે આ પાઠમાં ગ મ ન જ લખતા શીખવાનું છે, બરાબર. તો અહીંયા બધા જ અડધા અડધા આપેલા છે, આપણે ટપકા જોડી અને આખા ફિનિશ કરીશું. ઓકે, તો સૌ પ્રથમ ગના ડોટ આપેલા છે, પેન્સિલ વડે જોડીશું અને બાજુમાં ગનો વ્યવસ્થિત લીટો કરીશું. આ ગ બની ગયો. આ જ રીતે આપણે આખી લાઇનમાં ગ લખવાનો છે. ઓકે, ગ ગણપતિનો ગ. ઓકે, ગ ગણપતિનો ગ. આ રીતે તમારે બોલતું જવાનું છે અને વ્યવસ્થિત લખતું જવાનું છે. ઓકે, હવે એની નીચે છે મ, તો મ શેનો આવશે? મ મરચાનો. મ શું લખવાનું? મ મરચાનો. મ બોલતું જવાનું અને લખતું જવાનું. મ મરચાનો. મ મ મરચાનો. મ મ મરચાનો. મ બરાબર. હવે એની નીચે છે ન, તો શું બોલવાનું? આ ન નગારાનો ન. ઓકે, તો આ રીતે તમારે ડોટ જોડવાના અને વ્યવસ્થિત લખવાનું છે અને સાથે સાથે બોલતું પણ જવાનું છે. હવે એની નીચે છે પ્રશ્ન 14, તેમાં શું સૂચના છે? આંગળી ફેરવો. તો અહીંયા લખેલું છે તેની ઉપર આપણે જી સાઈડ એરો જાય તે પ્રમાણે આંગળી ફેરવવાની છે. તો અહીંયા એરો અહીંથી સ્ટાર્ટ થાય છે, આમ જાય છે, અહીંથી સ્ટાર્ટ થઈને આમ. તો આ શું બની ગયું? ગ. ત્યાર પછી આ મ, ત્યાર પછી ન, અને છેલ્લે છે જ. ઓકે, હવે પેજ નંબર 45. પ્રશ્ન 15, સૂચના શું છે? ટપકા જોડો અને લખો. અહીંયા પણ આપણે ગ મ ન જ લખવાનું છે અને વાંચતું જવાનું છે. ગ ના ટપકા જોડવાના છે. ગ ગરોળીનો ગ. શેનો ગ છે? ગ ગરોળીનો ગ. ત્યાર પછી મ મસાલનો. મ શેનો છે? મ મસાલનો. મ આમાં જે રીતે આપેલા છે એ પ્રમાણે આપણે જવાનું છે. ન નટકાન. ન નટનો. ન જે દોરડા ઉપર ખેલ કરતા હોય, રોડ ઉપર, ખબર છે ને તમને, એને નટ કહેવાય છે. ત્યાર પછી જ જરખનો જ. આ શેનું ચિત્ર છે? પ્રાણી છે, એનું નામ છે જરખ, અને શું કહેવાય? જરખ. ઓકે, બાજુના પેજે આપણે આ બાજુનો લીટો શીખ્યા ને તે છે. અહીંયા કાવાળા શબ્દ છે, અક્ષર છે ગા. પેલા ગ કરીશું અને એની બાજુમાં લીટો કરીશું એટલે ગા. શું થાય? ગા. તો ગા ગાયનો ગા. ત્યાર પછી આ છે મ. પહેલાં આપણે વ્યવસ્થિત મરચાનું મ કરવાનો અને ત્યાર પછી એની બાજુમાં લીટો. તો શું થઈ જશે? મા માછલીનો. મા શેનો? માછલીનો. ત્યાર પછી અહીંયા ન છે, તો આ પહેલાં આપણે ન બનાવીશું અને આ નની બાજુમાં લીટો કરીશું તો ના. શું થાય? નાગ. અહીંયા શું લખેલું છે? નાગ. ત્યાર પછી આ શું છે? જામફળનું ચિત્ર. શેનું? તો પહેલાં આપણે જ કરીશું, પેલા જ થશે, બરાબર.
અને જની બાજુમાં લીટો કરીશું તો શું થાય જા તો અહીંયા શું લખવાનું લખેલું છે જામ ફળ તેનું ચિત્ર છે જામફળનું બરાબર તો આપણે આ રીતે બીજા પહેલા કદમમાંથી શબ્દો કાવાડા વાંચવાના છે અને શીખવાના છે ઓકે આટલું ડન થઈ જાય એટલે મને મોકલવાનું છે ઓકે।